નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજનો ટૉપિક છે મિત્રો કે અત્યારે ઉનાળાની સિઝન આવી છે તો ચીકુની સિઝન આવી છે તો ચીકુ ઢગલાબંધ આપણને જોવા મળે છે. તો ઘણા બધા લોકો ચીકુનો દુરુપયોગ કરે છે, તો જો તમે પણ ચીકુનો આ રીતે ઉપયોગ કરશો ખાવાની અંદર તો યાદ રાખજો કે અનેક પ્રકારની બીમારીઓ તમારા દરવાજે આવીને તમારી રાહ જોઈને ઊભી છે. કેમ? તો ઘણીવાર આપણે જોઈએ તો ઘણા બધા લોકો ચીકુનો જ્યુસ પીવે છે, તો ચીકુનો જ્યુસ બજારમાં પણ ના પીવો અને ઘરે બનાવીને પણ ક્યારેય ચીકુનો જ્યુસ ના પીવો જોઈએ. કેમ? તો ચીકુનો જ્યુસ બનાવીએ એટલે પહેલામાં પહેલાં તો આપણે ચીકુની સાલ કાઢી નાખીએ છીએ. નંબર બે, એની અંદર અમુક લોકો દૂધ ઉમેરે છે. નંબર ત્રણ, એની અંદર સફેદ ખાંડ અમુક લોકો ઉમેરે છે. ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે, એની અંદર પ્રોસેસ કરવામાં આવે છે. સફેદ ખાંડ આપણે ખાઈએ તો એ જલ્દીથી એનું પાચન થતું નથી અને એની સાથે જે પણ ખોરાક લઈએ એ ખોરાકનું પણ જલ્દીથી ડાયજેશન થતું નથી. એટલે એક વાત યાદ રાખો, ચીકુનો જ્યુસ ક્યારે પીવો નહીં ગ્લાસ ભરીને. કેમ? તો એક ગ્લાસ ભરીને જો આપણે ચીકુનો જ્યુસ પીએ તો એની અંદર લગભગ ત્રણ ચીકુ નાખવામાં આવે ત્યારે એક ગ્લાસ ભરાય છે. તો આયુર્વેદમાં કહે છે કે કોઈ પણ ફળ તમારે ખાવું હોય તો એ સાંજના સમયે અથવા સવારે 9 અથવા 10 વાગે તમે ખાઈ શકો છો. પણ એ ફળ માત્ર એક જ ફળ ખાવાનું દરરોજનું કહ્યું છે. 3-4 ચીકુ એક સાથે ક્યારેય ખાવા નહીં, 3-4 સફરજન પણ એક સાથે ક્યારેય ખાવા નહીં કે 3-4 કેરી પણ એક સાથે ક્યારેય ખવાય નહીં. કારણ કે દરેક વસ્તુની મર્યાદા છે. આયુર્વેદમાં કહે છે કે અમૃત પણ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો પણ એ વિષ જેવું એટલે કે ઝેર સમાન કામ કરી શકે છે. એટલે કોઈ પણ વસ્તુ હોય તો એ લિમિટ મર્યાદામાં લેવી, નહીં તો જે લોકો 50 કે 60 વર્ષથી ઉપરના ઉંમરના લોકો છે એવા લોકોને દૂધ અને ખાંડ નાખીને જો ચીકુનો જ્યુસ પીશો તો એવા લોકોને કફ થતાં વાર નહીં લાગે. અને નાના બાળકોને ખાસ તમે દૂધ અને સફેદ ખાંડ નાખીને ક્યારેય ચીકુનો જ્યુસ ના આપતા, નહીં તો એમને કફજન્ય રોગ થવામાં વાર નહીં લાગે. એમને ન્યુમોનિયા, એમને શરદી, ઉધરસ, કફ થતાં વાર નહીં લાગે. એટલે હંમેશા આ બે વાત ધ્યાન રાખજો. એટલે ચીકુનો જ્યુસ બનાવીને પીવાનું આયુર્વેદમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. હા, કાચા અને તાજા શાકભાજી ખાવાનો ઉલ્લેખ છે અને તમારે કોઈ પણ ફ્રૂટ ખાવું હોય સિઝનેબલ સિઝન પ્રમાણેનું તો એ પણ મર્યાદામાં ખાવાનું છે. તો આ રીતે આપણે ચીકુનો જ્યુસ પીતી વખતે થોડીક કાળજી રાખીશું તો એનો જે બેનિફિટ છે, ચીકુ ખાવાથી જે ફાયદા થાય છે એનો અદ્ભુત લાભ આપણને મળશે અને ચીકુનો જ્યુસ પીવાથી જે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે એ શક્યતાઓ એ નુકસાનથી આપણે બચી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.